ગમે એવી તમારી પરેશાની હોય ને, ગમે એવી મૂંઝવણ હોય, ગમે એવી પરેશાની હોય, તમે તમારા બાપ પાસે વાત કરો ને એ પરેશાની મુક્ત થઈ જાવ તમે ગમે એવી. એવો પિતા છે પ્રેમ ધણી ઔષધિ રેલો, એવો પિતા છે પ્રેમ ધણી ઔષધિ રેલો, એ તો દર્દ કરે પલ માય વાતું રે ઘેરો, છાયો કે મારા બાપ નો રેલો, એવો ઘેરો છાયો કે મારા બાપ નો રેલો. એક પ્લેન માં પાયલોટ પ્લેન હકાવતા હતા અને હવામાન બગડ્યું, હવામાન બગડ્યું ને એટલે બધા પેસેન્જર એનઆરઆઈ ફ્લાઇટ હતી એટલે બીજી જગ્યાએ એને જવાનું હતું, હવામાન બગડી ગયું, આખું હવામાન બગડી ગયું ને એટલે અંદરના બધા સિનિયર સિટીઝન થી માંડીને કરોડોપતિ અબજોપતિ વ્યક્તિઓ હતા એ ખર ભરાટ કરવા માંડ્યા. એ કે હવે હવામાન બગડ્યું છે, આપણું શું થશે, આપણે તો નીચે પડી જશું, આપણું ઘોડું પાકી જાય, આપણો કોઈ હાથ પકડવાનો નહીં હોય. 11 વર્ષની દીકરી પ્લેન ની અંદર બેઠી છે ને કોઈ પણ જાતની ચિંતા કે ફિકર નથી, 11 વર્ષની દીકરી. એ સિનિયર સિટીઝન અમેરિકાના હતા, એની સાથે ઇંગ્લિશમાં વાત કરી કે બેટા તને ડર નથી લાગતો, આ પ્લેન ક્યારે પડશે કોઈને ખબર નથી, પ્લેન પડી ગયા પછી આપણું શું થશે કોઈને ખબર નથી, પ્લેન પડી ગયા પછી આપણે ક્યાં જવાના છે એ ખબર નથી, હાલત ક્યાં થશે એ ખબર નથી, અમે જો બધા આમ મૂંઝાઈ ગયા, બધા ટેન્શનમાં આવી ગયા, બધા ચિંતામાં આવી ગયા, તને ડર નથી લાગતો? દીકરીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો, જવાબ શું હતો ખબર, કે પ્લેન મારો બાપ હકાવે છે. જો જોવું જોઈએ, પ્લેન મારો બાપ હકાવે, એ પડવા નહીં દે, એ પ્લેન ને પડવા નહીં દે, અને પૈસે તો મને લાગવા નહીં દે, મને કોઈ પણ પ્રકારની નુકસાની થશે એ થવા નહીં દે. એટલે મારે તમે તમારા આંસુ જોઈને મને એવું લાગે છે કે 75 વર્ષની ઉંમર છે ને તો બેને છે ને દીકરીની ભૂમિકા ભજવી છે, કોઈ કોઈ જગ્યાએ જે દીકરાની હોવ છે ને એ આપણી દીકરી છે.